હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ પાઉં રગડો. તો તેના માટે મેં અહીંયા બટેકા, વટાણા, ડુંગળી અને ટમેટાની બેની પેસ્ટ લઈ લીધી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને ધાણા ભાજી. પહેલાં આપણે બટેકા અને વટાણાને છે તે બાફી લેશું. તો અહીંયા છે આપણે બટેકા અને વટાણા છે તે બાફી લેવાના છે. બટેકા આ રીતે આપણે નીચે મૂકી દેશું અને વટાણા છે તે વાટકામાં રાખી અને માથે ઢક્કણ લગાવી દેશું. કુકરનું ઢક્કન પેક કરી અને આપણે 3-4 વિસળ થવા દેશું. તો ફ્રેન્ડ્સ, આપણા બટેકા અને વટાણા બફાઈ ગયા છે. તો આપણે અડધા બટેકા એમનેમ કાઢી લીધા છે અને થોડાક બટેકા છે તેને આપણે મેશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, વઘાર માટે આપણે પેન રાખી દીધું છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દેશું. ત્યારબાદ લસણ, આદુ, મરચાંની જે પેસ્ટ કરી હતી તે એડ કરી દેશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દેશું. તો ડુંગળી આપણે પહેલા થોડી વાર ચડવા દેશું. ટમેટાની પેસ્ટ એડ કરી દેશું. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. હળદર એડ કરી દેશું. ધાણા જીરું એડ કરી દેશું. આપણે લાલ મરચું એડ કરી દેશું. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દેશું. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. બે મિનિટ માટે આ બધી વસ્તુને આપણે ચડવા દેશું. તેમાં આપણે ગરમ મસાલો એડ કરી દેશું. તેમાં આપણે બટેકા અને વટાણાને જે મેશ કર્યા હતા તે બધું એડ કરી દેશું. મિક્સ કરી લેશું. તેમાં આપણે લીંબુ એડ કરી દેશું. ત્યારબાદ થોડી ખાંડ એડ કરી દેશું. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. થોડું પાણી એડ કરીને હવે આને આપણે 5-7 મિનિટ માટે ચડવા દેશું. તેમાં આપણે ધાણા ભાજી એડ કરી દેશું. ઢક્કણ લગાવીને આને આપણે ચડવા દેશું. તો ફ્રેન્ડ્સ, આપણો રગડો છે તે તૈયાર થઈ ગયો છે. તો પાઉં રગડો બનાવવા માટે આપણે અહીંયા પહેલા પાઉં લઈ લીધા છે. તેમાં આપણે રગડો એડ કરી દેશું. તેમાં આપણે લસણવાળી તીખી ચટણી એડ કરી દેશું. ત્યારબાદ ગ્રીન ચટણી. ત્યારબાદ મીઠી ચટણી. ડુંગળી એડ કરી દેશું.
થોડું જમાણું એડ કરી દેશું. મસાલા વાળા બી એડ કરી દેશું. સેવ એડ કરી દેશું. ધાણા ભાજી એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે પાઉં રગડો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.